अगले 5 दिन में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है। टेम्परेचर में राइज रहेगा, मतलब नो लार्ज चेंज रहेगा, 1-2 डिग्री बढ़ सकता है, 1-2 डिग्री तक टेम्परेचर बढ़ने का संभावना है, लेकिन वो बढ़ने पर हीट वेव होने का संभावना है। अभी पूरे सौराष्ट्र कच्छ में हीट वेव टू सीवियर हीट वेव चल रहा है, लाइक कच्छ डिस्ट्रिक्ट में सीवियर हीट वेव चल रहा है अगले 2-3 दिन से, और पोरबंदर, जूनागढ़, इवन राजकोट में भी हीट वेव होने का संभावना है अगले 3 दिन में। कच्छ में सीवियर हीट वेव रहेगा अगले 2 दिन, और day 3 में हीट वेव होने का संभावना है। इवन गुजरात रीजन में भी टेम्परेचर बढ़ने का संभावना है और हीट वेव होने का संभावना है। मोस्टली जो हीट वेव होने का संभावना है आइसोलेटेड पॉकेट्स में नॉर्दर्न पार्ट ऑफ गुजरात, जैसे बनासकांठा, साबरकांठा, पाटन, इवन कल परसों अहमदाबाद में भी हीट वेव होने का संभावना है, और अहमदाबाद में भी टेम्परेचर 40-41 डिग्री सेल्सियस तक जाने का संभावना है। માર્ચ મહિનામાં ચંગદજારતી ગરમી વર્તાઈ રહી છે, ત્યારે આગામી સમયમાં ગરમીનો પારો હજુ પણ વધી શકે તેમ છે। અમદાવાદીઓ હવે ચિંતિત બન્યા છે અને આકરા તાપથી બચવા માટે શું કરવું, અવનવા નુસખા અપનાવી અમદાવાદીઓ હીટવેવથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે। માર્ચ મહિનામાં શરીરને દજાડે તેવી ગરમી હાલ પડી રહી છે। અચાનક જે વાતાવરણમાં ગરમીનો વધારો થયો છે તેના કારણે રાહદારીઓ કે જેઓ ભર ઉનાળે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે તેઓ ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે, કારણ કે શરીરમાં જે પાણીનું જે પ્રમાણ છે તે ઘટી જવાના કારણે લોકોને ડિહાઈડ્રેશન જેવી જે સમસ્યાઓ ન થાય તેની માટે લોકો શેરડીનો રસ છે, લીંબુનું જ્યુસ છે, અથવા તો જે ફ્રૂટ જ્યુસ સેલર્સ છે ત્યાં ભીડ જોવા મળી રહી છે। અને લોકો હાલ શરીરને ઠંડક મળે અને એવા ફળો કે જેમાંથી જ્યુસનું સેવન કરી શકાય એવા ફળોની જગ્યાએ લોકો પહોંચી રહ્યા છે અને જ્યુસનું પણ સેવન કરી રહ્યા છે। લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે એમને આજે ગરમી પડી રહી છે એનાથી કેટલો મારો સહન કરવો પડી રહ્યો છે, આપ જણાવો, ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। સાચી વાત છે, અત્યારે સિઝન માર્ચની છે અને ગરમી બહુ વધારે પડી રહી છે। તમે જોશો કે અત્યારે ગવર્મેન્ટે ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે અને અમે ફિલ્ડમાં જોબ કરતા હોય, અમારે ગવર્મેન્ટમાં જવું પડતું હોય છે તો અમારે બહાર જવું પડે, એના લીધે ડિહાઈડ્રેશન ના થાય, એના લીધે વધારે પડતું પાણી અને બધું લેવું પડે છે, અને ગરમી અનએક્સપેક્ટેડ અત્યારે આ વધી ગઈ છે। અત્યારે તો મે જૂનમાં વધારે પુષ્કળ ગરમી પડવાની છે, તો એના માટે સાવચેતી રાખવા માટે જ્યુસ, નારિયેલ પાણી, ઠંડુ પાણી એ બધું રાખીએ છીએ જોડે, અને સાથે સાથે કામ તો કરવું જ પડશે એટલે કામ બી કરીએ છીએ। બિલકુલ ચોક્કસથી, તો મે જૂનની જે આકરો તાપ છે એની સામે લોકો ચિંતામાં છે, કારણ કે હાલ માર્ચ ચાલી રહ્યો છે અને જે પ્રમાણમાં ગરમીનો મારો લોકોએ સહન કરવો પડી રહ્યો છે એની સામે ચોક્કસથી ચિંતાનો વિષય છે કે મે મહિનો જ્યારે ચાલુ થશે ત્યારે શું હાલ હશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ।